ઓલમોસ્ટ 79 પાસે પહોંચી અને આપણે રૂપિયો પાછો આવતો દેખાયો છે, હવે આ સ્ટ્રેન્થ વધતી દેખાશે કે નહીં? ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલા એકચ્યુઅલી કાલે જ્યારે માર્કેટ ક્લોઝ થયું હતું 78-98 ના ક્લોઝિંગ હતું, પણ જેવી રીતે માર્કેટ ક્લોઝ થયું એના પછી જ 79 બ્રીચ કરીને 75-05-06 સુધી ટ્રેડ થયું હતું. તો આરબીઆઈ કાફી એક્ટિવ હતું અરાઉન્ડ 97-98 લેવલ્સ ઉપર, ઇન્ટરવીન બહુ હેવીલી દેખાયું ગયું કાલે. હવે આજની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ સૌથી પહેલા 105 ના ઉપર પાછું બાઉન્સ કરી ગયું છે, અને અગર 18 વર્ષ હાઈની વાત કરીએ તો 105.79 આ એક 18 વર્ષનો હાઈ છે. તો લાગે છે કે ઈ લેવલ્સ પાછું ટેસ્ટ કરી શકે છે, કેમ કે કાલે જે ફેડ પોવેલની સ્પીચ હતી એ કાફી હોકીશ પાછો સાઉન્ડ કરતા હતા કે રિસેશન રિસ્કથી વધારે ઇન્ફ્લેશન રિસ્ક કન્સિડર કરે છે, અને અગર એના માટે ઇન્ફ્લેશનરી પ્રેશર રહેશે તો રેટ હાઈક માટે પાછળ નહીં હટે. તો ઈ હોકીશ કમેન્ટના ઉપર યુરો, પાઉન્ડ એ બધા નીચે આવી ગયા, ડોલર ઇન્ડેક્સ ઓવરઓલ ઉપર આવી ગયો. તો એક ડોલર ઇન્ડેક્સને આપણે માઇન્ડમાં રાખવું પડશે કે 105.79 લેવલ બ્રીચ કરે છે કે નહીં. ઇનકેસ અગર આ બ્રીચ કરે છે તો થોડીક બુલિશનેસ રહેશે. એક સારી વસ્તુ છે કે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ થોડોક કુલ ઓફ થયો છે, બહુ વધારે પડતો નહીં, પણ એટલીસ્ટ $120થી ઓલમોસ્ટ $115 પર બેરલ બ્રેન્ટ આવી ગયું છે. એક સપોર્ટ છે રૂપી માટે. ઓવરઓલ આપણે જોઈએ ડોલર શોર્ટેજ હજી પણ ઇમર્જિંગ માર્કેટમાં થોડીક છે, પણ મને લાગે છે કે રન અવે ટુવર્ડ 80 એવું નથી લાગતું આ પોઈન્ટ ઉપર. આપણે ડિસેન્ટલી 79 લેવલ આવ્યા છે, મને લાગે છે 79-25 એક કાફી ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બનશે. તો એક ટ્રેડર માટે મારી ઓપિનિયન એ રહેશે કે 79-79-10 ના આસપાસ એક આપણે અગર મોકો મળે એ લેવલ જોવા મળે તો એક 79-25નો સ્ટોપ રાખીને આપણે સેલ કરી શકીએ. એક એ ટ્રેડર મેન્ટાલિટી છે, પણ સ્ટોપ લોસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપોર્ટરની વાત કરીએ તો આપણે એક્સપોર્ટરને એ જ સલાહ આપશું કે સ્ટેગર્ડ મેનરમાં હેજિંગ કરો, એક લેવલ ઉપર કમ્પ્લીટલી હેજ ના કરો, ઓર કમ્પ્લીટલી અનહેજ પણ ના રહો તમે, કે એવું નહીં કે આપણે 80 જોશું 81 જોશું તો આપણે હેજ જ ના કરીએ. થોડુંક 20-25% હેજિંગ કરવું બહુ આવશ્યક છે મારા હિસાબથી ફર્સ્ટ 3 મંથ ટેનર માટે. ઇમ્પોર્ટર માટે આપણે જે પહેલાં કીધું હતું એ રિપીટ કરીશ કે ઓપ્શન્સ યુઝ કરો, તાકી આપણે પાર્ટિસિપેટ પણ કરી શકીએ અને આપણે પ્રોટેક્ટ પણ કરી શકીએ એની મેજર મૂવ માટે. નીચે આવે તો આપણે પાર્ટિસિપેટ કરી શકશું અને ઉપર જાય તો પ્રોટેક્ટેડ છે જ. તો ઓવરઓલ વ્યૂ એ છે નીચેના તરફ, અગર 78-60 એકવાર અગર બ્રેક કરે મેબી કપલ ઓફ સેશનમાં તો એકવાર કન્સોલિડેશન સ્ટાર્ટ થઈ શકે પાછો.